મોડાસા તાલુકાના રાજપુર રામદેવજી મંદિર ખાતે આજરોજ ભારે હર્ષોલ્લાસ સાથે નિજો ઉત્સવ ઉજવાયો. ભગવાન દ્વારકાધીશના અવતાર રણુજાધીશ રામદેવજીના મંદિરોમાં હાલ ચાલી રહેલ રામદેવજીની નવરાત્રિની ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોડાસા તાલુકાના રાજપુર ગામના રામદેવજી મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવ દરમિયાન આજે નિજા ઉત્સવ ઉજવાયો હતો. કોરોના મહામારી પછી મળેલી રાહત બાદ ભક્તો આસ્થા અને ભક્તિના માહોલમાં રંગેલા જોવા મળ્યા હતા. તો દૂર દૂરથી પગપાળા આવેલા ભક્તોએ મંદિરે 52 ગજની ધજા ચડાવી નોમના નિજાની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. અરવલ્લી જિલ્લાનું આસ્થાનું ધામ રામદેવજી મંદિર રાજપુરે આજે ભગવાન રામદેવજીના નેજા ઉત્સવ નિમિત્તે ભક્તો માટે અમે નેજા વધામણા એમને પ્રભુ પ્રસાદ મળે એ માટેનું આયોજન કરેલું છે. સાપુતારા અને અરવલ્લી જિલ્લાના ઘણા ભક્તો આપણે આજે પગપાળા લઈને નેજા લઈને અહીંઓ પધારે છે, એમને અમે આ દર્શન કરીને લાભ લે છે. ભક્તો માટે કોરોના મહામારીને લીધે અમે માસ્ક પહેરીને દર્શન કરે ડિસ્ટન્સ રાખે અને શાંતિથી અહીં રોકાયા સિવાય જલ્દીથી ઘેર જાય એવું આયોજન કરેલું છે. ભગવાન રામદેવજીના સમાધિ લીધેલીના 2 દિવસ પહેલો એમને સમાધિના જગ્યાએ અટકાવવામાં આવેલા એ દિવસનો ઉજવણી રૂપે આજે આપણે ભગવાન ને રામદેવજીને યાદ કરીને નેજા ઉત્સવ કરીએ છીએ. હું અમદાવાદ રહું છું, જયંતિભાઈ ચોમાભાઈ પંચાલ, અને અમારે એક બાધાથી અમારા છોકરાની 8 વર્ષે સંતાન નહોતું અને છોકરો થઈને ઓફ થઈ ગયો, પછી અહીંની બાધા રાખી હતી 52 ગજના નેજાની, તો અમે બાકરોલથી અહીંયા ખુલ્લો 52 ગજનો નેજો લઈને આવ્યા છીએ. 50 થી 60 માણસ આવ્યા છીએ.